પાટણ નગરપાલિકાના વાહન શાખા દ્વારા જેસીબીના ટાયરો બારોબાર મંગાવી નાખી દેવામાં આવતા સર્જાયો વિવાદ. પાલિકાના ચીફ ઓફિસર સામાન્ય સભાની ઉપરવટ જઈ નિયત કરેલ એજન્સી સિવાય ટાયરો ખરીદતા આવ્યા વિવાદમાં. તો કારોબારી ચેરમેન દ્વારા આ બાબતે આગામી સામાન્ય સભામાં મૂકી સામાન્ય સભા મંજૂરી ન આપે ત્યાં સુધી સૂચિ ચૂકવણું ન કરવા ચડાવવામાં આવી યાદી. અનાવાડા માર્ગ પર ફરીથી ઉકરડાનું સર્જાયું સામ્રાજ્ય. વોર્ડ ઇન્સ્પેક્ટરોને તેનું મોનિટરિંગ અને દેખરેખ રાખવા કરાયા હતા આદેશો. તો ચીફ ઓફિસરની સૂચનાની અવગણના કરતા ફરીથી ઉકરડા થયા યથાવત. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાટણ શહેરના 17 ધાર્મિક સ્થળોને અપાઈ નોટિસ. ધાર્મિક સ્થળોને ખસેડવા નોટિસ આપતા જોવા મળ્યો વિરોધ પ્રદર્શિત. તો લોકોની આસ્થા સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોને ખસેડવામાં આવશે તો રોડ ઉપર ઉતરી આંદોલન કરવાની અપાઈ ચીમકી. નમસ્કાર, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું પાર્થિવ જોશી અને હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2019-20 માટે નગરપાલિકાના વિવિધ વાહનોના ટાયર અને ટ્યુબ ખરીદી કરવા માટે વાર્ષિક ધોરણે ભાવો મંજૂર કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ પ્રક્રિયા પ્રમાણે વાર્ષિક ભાવે ઉમિયા મોટર્સ પાટણવાળાના ભાવ મંજૂર કરવામાં આવ્યા હતા. તેમ છતાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મનસ્વી રીતે કાયદાની ઉપરવટ જઈ જેસીબીના ટાયર વાર્ષિક મંજૂર થયેલ ભાવો સિવાય પોતાના મળતિયા પાસેથી સીધે સીધો વર્ક ઓર્ડર આપી પાલિકાની સામાન્ય સભાની અવગણના અને મંજૂરી વગર ખરીદી કરતા વિવાદ સર્જાયો હતો, જેથી પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલે જેસીબીના ટાયરના પૈસા ચીફ ઓફિસર દ્વારા થયેલ ગેરરીતિના લીધે તેઓ પાસેથી વસૂલ કરવા અને તેમની વિરુદ્ધ સરકારમાં કાર્યવાહી કરવા અને આ કામ સામાન્ય સભામાં લાવવા લેખિતમાં યાદી ચડાવવામાં આવી હોવાનું મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. આજે પાટણ નગરપાલિકાની અંદર મેં જેસીબીના ટાયર જે મંગાવેલ છે તેનું પેમેન્ટ અટકાવવાની યાદી ચડાવી છે. આજથી 2019-20 અંદર ટાયર ટ્યુબનું ટેન્ડર પાડવામાં આવેલ અને એપોલો કંપનીના ટાયર ટ્યુબ તમામ વાહન શાખાની અંદર જે બી વાહન હોય તેના ખરીદવા એવું નક્કી કરવામાં આવેલ અને એનો ઠરાવ નંબર 159/2019-20 છે. તેમ છતાં ચીફ ઓફિસરશ્રીએ કોઈ સમગ્ર સભાની મંજૂરી વગર પોતાના મળતિયાના ત્યાંથી ટાયર ટ્યુબ જેસીબીના મંગાવી અને લગાવી દીધા છે. તો મેં આજે નગરપાલિકાની અંદર યાદી ચડાવી છે કે આનું પેમેન્ટ જ્યાં સુધી સમગ્ર સભા મંજૂરી ન આપે ત્યાં સુધી કરવું નહીં, એવી આજે મેં નગરપાલિકામાં યાદી ચડાવેલ છે. તો ડોક્ટર નરેશ દવે આ અંગે જણાવ્યું હતું કે સામાન્ય સભાની મંજૂરી વિના કે કોઈને પૂછ્યા વિના ચીફ ઓફિસરે અમદાવાદની BKT કંપનીના ટાયરો મંગાવીને લગાવી દીધા છે તે સદંતર ખોટી બાબત ગણાવી હતી અને સામાન્ય સભાના હક ઉપર તરાપ મારવા જેવી બાબત ગણાવી હતી. જો ચીફ ઓફિસરને સસ્તા ટાયર મળતા હોય તો પણ 3 ભાવો મંગાવીને સામાન્ય સભામાં મૂકી મંજૂર કરાયા પછી જ મંગાવવા જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો અને એક સભાસદ દ્વારા આ બાબતને સામાન્ય સભામાં યાદી ચડાવવા મૂકી છે. ત્યારે આગામી સમયમાં સામાન્ય સભા સાચું હશે તે બાબતનો નિર્ણય કરવા જણાવ્યું હતું. પાટણ નગરપાલિકામાં પાટણ નગરપાલિકાની વાહન શાખામાં જૂનું જેસીબી જે હતું એના ટાયર નંબર 2 ખરીદવાની અમારી પાસે જાણકારી આવતા અમોએ નગરપાલિકાની વાહન શાખામાં તપાસ કરતા નગરપાલિકાની વાહન શાખા દ્વારા જાણવા મળે કે અગાઉ સામાન્ય સભાના 159 નંબરના ઠરાવથી વાર્ષિક ભાવથી ખરીદવા એપોલો ટાયરને મંજૂરી આપેલી હતી, પરંતુ નવા ચીફ ઓફિસર આવ્યા અને એમણે ડાયરેક્ટ સામાન્ય સભાની મંજૂરી કે કોઈને પૂછ્યા વગર બારોબાર અમદાવાદથી BTK એજન્સીના ટાયર મંગાવીને લગાવી દીધા.
જે તદંતર ખોટી વાત છે, સામાન્ય સભાના હક ઉપર તરફ પાડવા જેવી વાત છે. ખરીદના ચીફ ઓફિસરને સસ્તા ટાયર મળતા હોય તો પણ ત્રણ ભાવ લાવી અને સામાન્ય સભામાં મૂકી મંજૂર કરી પછી લગાવવા જોઈએ. આવી રીતના જે બારોબાર ખોટી પ્રક્રિયા કરી છે એનાથી સામાન્ય સભાના હકો છીનવાઈ જાય એવું લાગે છે. માટે આ જે ટાયરોની ખરીદી કરી છે તે અંગે અમને જાણકારી મળી છે કે એક સભ્યશ્રીએ સામાન્ય સભામાં આની ચર્ચા માટે યાદી મૂકી છે, તો હવે આ અંગે આગામી સામાન્ય સભામાં આની ચર્ચા કરીને જે સાચું હશે અમે નિર્ણય કરાવીશું. તો આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એપોલો કંપનીના 90,000 ભાવો હતા, જ્યારે બીજી કંપનીમાં પૂછતા આ જ ટાયરો 79,000 ભાવ મળ્યો હતો. આમ 11,000 રૂપિયા ઓછો હોવાનું જણાવી નગરપાલિકામાં તાત્કાલિક જરૂરિયાત હોવાના કારણે પ્રમુખશ્રીની મૌખિક સંમતિ મેળવીને તેમજ 3 ભાવો મેળવીને અને જે કંપની પાસેથી જેસીબી મશીન આવ્યું છે તે જ કંપનીમાંથી ટાયરો લીધા હોવાનું જણાવ્યું હતું. આમ 68,000 ટાયરો મળતા નગરપાલિકાને 22,000 નાણાકીય ફાયદો થયો હોવાનું જણાવ્યું હતું અને પોતાના પર થયેલા આક્ષેપોને નકારતા આમાં કોઈ પણ મળતિયા કે ભ્રષ્ટાચાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને હાલમાં નગરપાલિકામાં જેસીબીની વધુ પડતી જરૂરિયાતોને લઈને તાત્કાલિક ધોરણે BKT કંપનીના ટાયરો લાવીને પ્રમુખની મૌખિક સંમતિથી લગાવીને ચાલુ કરી દીધા હોવાનું પણ જણાવ્યું હતું. તેમ છતાં સામાન્ય સભાને ટાયર બરાબર ન હોવાનું જણાય તો મારા પગારમાંથી અંગત ખર્ચો ભરવાની પણ તૈયારી દર્શાવી હતી. આમ નગરપાલિકાના પ્રમુખ સામાન્ય સભાના પણ ઉપરી બોસ હોય તેમ પાલિકાના ચીફ ઓફિસરને મૌખિક સૂચના આપીને બારોબાર નિયત કરેલ એજન્સી સિવાય ટાયરો મંગાવે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય. નગરપાલિકા પાસે હાલમાં 2 જેસીબી મશીન છે. એ પૈકી એક મશીન કે જે હમણાં જ થોડા સમય પહેલાં જ રિપેર કરાવેલ છે, ઘણા સમયથી બંધ હતું, એ મશીનના ટાયરોને ઘણો સમય થવાથી એમાં ચીરા પડી જવાથી વારંવાર પંક્ચર થતા હતા એટલે એને બદલાવવા જરૂરી હતા. નગરપાલિકામાં એપોલોના ભાવો મંજૂર થયેલ છે અને અમે ભાવો પણ જોયા તો એનો 90,000 રૂપિયાનો ભાવ હતો. એ જ કંપનીના અમે બીજેથી જ્યારે ભાવો પૂછીએ ત્યારે એ ભાવ 79,000 એટલે 11,000 ઓછો હતો. પણ અમારે તાત્કાલિક વાહનની જરૂર હતી. દરરોજ વિવિધ વિભાગમાંથી બધાના ફોન આવતા હતા કે સાહેબ જેસીબી અમને આપો, કારણ કે હાલમાં સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે. ગાડા બાવળ દૂર કરવાનો હોય, સફાઈ હોય, ક્યાંક ભૂવા પડ્યા તો ત્યાં જરૂર પડે, માટી લાવવા માટેની જરૂર પડે, એટલે જેસીબીની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. એ સંજોગોમાં અમે પ્રમુખશ્રીની મૌખિક સંમતિ મેળવીને અમે 3 ભાવો મેળવીને અને જે કંપનીમાંથી જેસીબી મશીન આવ્યું છે એ કંપની પાસેથી જ ટાયર લીધેલા છે, નહીં કે કોઈ મળતિયા જોડેથી કે પોલીસ જોડેથી. 3 ભાવો પણ અમે મંગાવ્યા છે અને જે આ ટાયર ખરીદ્યા છે એની કિંમત છે 68,000 રૂપિયા. જે ટાયર 90,000 આવતા હતા એની બદલે 68,000 રૂપિયામાં, એટલે 32,000 રૂપિયા જેટલો, સોરી 22,000 રૂપિયાનો નગરપાલિકાને ફાયદો થયેલ છે. અને BKT કંપનીના ટાયર છે, સારી કંપનીના ટાયર છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. નગરપાલિકાને નાણાકીય રીતે પણ આમાં છે ફાયદો જ થયેલો છે. ઝડપથી ટાયર અમે લાવી પ્રમુખશ્રીની સંમતિ અને સૂચનાને એને ટાયર ચાલુ પણ કરી દીધા છે, એટલે આમાં બીજું કોઈ ભ્રષ્ટાચારનો કે મળતિયાનો પ્રશ્ન નથી. મહત્વનું છે કે નગરપાલિકાનું જેસીબી એક પણ દિવસ પડ્યું ન રહે એ મારા માટે મહત્વનું છે. જેસીબીના 1,00,000 ₹800 ભાડું ગણીએ અને રોજના 15 કલાક જેસીબી ચાલે તો 12,000 રૂપિયા તો માત્ર એનું ભાડું જ થઈ જાય. અને અત્યારે એટલું બધું કામ છે જેસીબીનું કે તાત્કાલિક એ કામ કરવું પડે હતું, એટલે લાવી એને જેસીબી ચાલુ કરી દીધું છે અને એમાં કોઈ બીજી કોઈ વાતનો કોઈ પ્રશ્ન આવતો નથી. તેમ છતાં કદાચ સામાન્ય સભાને એમ લાગે કે આ ટાયર બરાબર નથી, તો એ ટાયર પરત ગાડી અને એનો જે કંઈ હશે એનો ખર્ચ હું છે એ પૂરું કરવા માટે હું સંમત છું. કદાચ એવું લાગે સામાન્ય સભાને કે બોડીને કે ચીફ ઓફિસરે આ કૃત્ય છે એ એમની ઉપરવર્તીને કર્યું છે, આમાં નગરપાલિકાને કંઈ નુકસાન થયું એવી એમને શંકા હોય તો ટાયરનો જે કંઈ ખર્ચો હશે હું મારા અંગત છે એ પગારમાંથી એ ખર્ચો છે. ભારત સરકાર દ્વારા ખેતી વિધેયક લોકસભા અને રાજ્યસભામાં બહુમતીના જોરે બિલ પસાર કરવામાં આવ્યું છે, ત્યારે આ બિલનો સમગ્ર દેશભરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બિલ ખેડૂત વિરોધી હોય, બિલમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા પુનઃવિચારણા કરવામાં આવે તેવી તીવ્ર માંગ ઉઠવા પામી છે. ત્યારે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા પાસ કરેલા ખેડૂત વિરોધી બિલમાં પુનઃવિચાર કરવા માંગ કરવામાં આવી હતી.
અને કલેક્ટર કચેરી બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જો સરકાર દ્વારા આ બિલમાં પુનઃવિચાર કરવામાં નહીં આવે તો પાટણ કલેક્ટર કચેરી બહાર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આજ રોજ પાટણ જિલ્લા ખાતે કલેક્ટરશ્રીને આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને સમર્થન આપતા જે દિલ્હી સરકારે જે અત્યારે ખેડૂતો માટે કાળો કાયદો પસાર કર્યો છે તેના વિરુદ્ધ ખેડૂતોને સમર્થન આપતા આમ આદમી પાર્ટી પાટણ જિલ્લાની આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સમર્થન આપતા અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે જેમાં દિલ્હી સરકારે અત્યારે ખેડૂતો માટે કાળો કાયદો પસાર કરેલો છે કે જે કોઈ પણ હવે ખેડૂત કોઈ પણ અમે અહીંયા આવેદન આપેલું છે અને અમે આ આવેદન ગુજરાતના આપણે મુખ્યમંત્રીશ્રીને ત્યાં ઉદ્દેશ્યને આપેલું છે અને જ્યાં સુધી જવાબ નહીં આવે અને જલ્દી જવાબ નહીં આવે તો અમે અહિંસક ઉગ્ર આંદોલન ખેડૂતોને સમર્થન અને તેમને સાથે રાખીને અહીંયા ભૂખ હડતાલમાં કે એવી રીતે અહિંસક આંદોલન પણ જલ્દી કરવાના છે. મેં આ અઠવાડિયામાં જો આ કાયદાનું કોઈ અમલીકરણ નહીં કરવામાં આવે તો અહીંયા અમે ખેડૂતોને સમર્થન અને ખેડૂતોને જોડે લઈને અમે અહીંયા ઉગ્ર આંદોલન. પાટણથી અનાવાડા જવાના માર્ગ ઉપર પશુપાલકો દ્વારા જાહેરમાં મસ મોટા ઉકરડા કરવામાં આવ્યા હતા ત્યારે આ અંગેની અનેકવાર સામાન્ય સભા સહિત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવતા પાલિકા દ્વારા જે તે સમયે જાહેર માર્ગો પર થયેલા ઉકરડાને દૂર કરવામાં આવ્યા હતા અને તે સમયે ચીફ ઓફિસરે જે તે વોર્ડ ઇન્સ્પેક્ટરને પુનઃ જાહેર માર્ગ પર ઉકરડા ના થાય તે માટે રોજે રોજ મોનિટરિંગ કરી દેખરેખ રાખવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા. તેમ છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચનાથી વોર્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા અવગણના કરી આ વિસ્તારમાં થતા ઉકરડાનું આજદિન સુધી કોઈ જ મોનિટરિંગ કે દેખરેખ રાખવામાં ન આવતા પુનઃ પશુપાલકો દ્વારા જાહેર માર્ગો પર ઉકરડા કરવામાં આવ્યા હતા જેને લઈ સ્થાનિક લોકો સહિત અહીંથી પસાર થતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. ત્યારે આ અંગે પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ અનાવાડાના જાહેર માર્ગ પર થયેલા ઉકરડાઓ દૂર કરવામાં આવ્યા હતા પરંતુ પુનઃ ઉકરડા યથાવત થતાં આગામી સમયમાં ફરીથી ઝુંબેશ હાથ ધરી ઉકરડા દૂર કરવાની હૈયાધારણા આપી હતી અને વધુમાં તેઓએ જે તે વોર્ડ ઇન્સ્પેક્ટરને ફરીથી જાહેર માર્ગો પર ઉકરડા ના થાય તે માટે રોજે રોજ મોનિટરિંગ અને દેખરેખ રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં પાલિકામાં ચીફ ઓફિસરની સૂચનાનું વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા ઉલ્લંઘન કરવામાં આવતા આજે આ વિસ્તાર ફરીથી ઉકરડાથી નરકાગાર બની રહ્યો છે. શું પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આવા વોર્ડ ઇન્સ્પેક્ટરો સામે કાયદેસરના પગલાં ભરાશે ખરા? અગાઉ અનાવાડા રોડ ઉપરથી અમે ઉકરડા દૂર કર્યા હતા, તેમ છતાં એવું જણાવ્યું છે કે પુનઃ ઉકરડાઓ ત્યાં ચાલુ થઈ ગયા છે એટલે આગામી સમયમાં ફરીથી અમે એક ઝુંબેશ કરી અને એ ઉકરડાઓ ઉઠાવીશું અને આમ તો સૂચના આપવામાં આવેલ છે કે ભાઈ એનું સમયાંતરે મોનિટરિંગ કરવું, દેખરેખ રાખવી જેથી પુનઃ ઉકરડા થાય નહીં. પણ સામે જે કંઈ પશુપાલકો છે એમના દ્વારા ફરીથી ઉકરડા કરવામાં આવેલ છે એવી માહિતી જાણવા મળેલ છે તો એ અન્વે પણ અમે ટૂંક સમયમાં કાર્યવાહી કરીશું. પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 1854 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે તો પાટણ શહેરમાં કુલ 31 મોત થવા પામ્યા છે અને પાટણ જિલ્લામાં 63 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે. તો પાટણ શહેરમાં ગતરોજ અલગ અલગ વિસ્તારમાં 7 જેટલા કોરોના પોઝિટિવના કેસો નોંધાયા હતા તો શહેરનો કુલ આંક 627 પર પહોંચ્યો હતો. તો પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 14 કેસો નોંધાવા પામ્યા હતા ત્યારે આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત કેટલા સમયથી બીમાર હતા તેની નોંધ લીધી હતી. તો કોરોના પોઝિટિવ આવેલા તમામ વિસ્તારોને તંત્ર દ્વારા સેનેટાઈઝ પણ કરવામાં આવ્યા હતા. આમ પાટણ જિલ્લા સહિત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લા માટે ચિંતાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે પાટણના સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં પણ ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું અને આ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના કપાસ, બાજરી, શાકભાજી જેવા અનેક પાકોને ભારે નુકસાન થવા પામ્યું હતું.
ત્યારે રાજ્ય સરકારે ગંદી રાજનીતિ કરી રાહત પેકેજમાંથી 3 તાલુકાઓને બાકાત કરતા ખેડૂતોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે અને સરકાર દ્વારા પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાને રાહત પેકેજ આપવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે કિસાન સેનાના પ્રમુખ જયેશભાઈ પટેલે પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનો રાહત પેકેજમાં સમાવેશ કરવામાં નહીં આવે તો માર્કેટયાર્ડમાં જતી શાકભાજી અને ડેરીઓમાં જતા દૂધ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિમાં પાયમાલ થયા ખેડૂતો માટે 3,750 કરોડ રૂપિયાના પેકેજની જે જાહેરાત કરવામાં આવી છે એમાંથી સરકાર દ્વારા જાણી જોઈને ભેદભાવ ભરી નીતિ અપનાવતા પાટણ તાલુકાની અંદર પાટણ તાલુકા, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાનો જાણી જોઈને સમાવેશ કોઈ પણ રાજકીય દ્વેષભાવ રાખીને કરવામાં આવ્યો નથી. હકીકતમાં જો ખેડૂત મુખ્યમંત્રી હોય અને ગુજરાત સરકારની અંદર બેઠેલા ખેડૂત મંત્રી હોય તો એમને એટલું તો જ્ઞાન હોવું જોઈએ કે પાટણ જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ પાટણ અને સરસ્વતી તાલુકામાં થયો છે. એનાથી કપાસથી માંડી ઘાસચારાથી માંડી કપાસના લગભગ 60-70% ફોલ ખરી ગયા છે. શાકભાજીને ભયંકર નુકસાન છે, જેના કારણે આજે શાકભાજીના ભાવ આસમાને છે. તો સરકારે કયા આધાર ઉપર પાટણ તાલુકાને, સરસ્વતી તાલુકાને, સિદ્ધપુર તાલુકાને બાકાત રાખ્યો છે? હકીકતમાં સૌથી વધારે નુકસાન રહે તો પાટણ તાલુકાના ખેડૂતોને છે. બિચારા બોલી નથી શકતા અત્યારે અને સરકારના સર્વેની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે સર્વે આવે. સર્વે પણ સરકારે ના કર્યો અને એમાંથી પણ પાટણ તાલુકાને બાકાત રાખવામાં આવ્યો છે. મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે, ચેતવણી છે કે ટૂંક સમયની અંદર અમે જો પાટણ તાલુકાને સહાયથી વંચિત રાખવામાં આવશે તો આગામી સમયમાં અમે કિસાનો સાથે મળી અને પાટણ તાલુકાની અંદર જરૂર કાર્યક્રમો આપીશું, જેની અંદર અમે માર્કેટયાર્ડમાં આવતા શાકભાજી, દૂધ એવા જથ્થાને પણ બંધ કરી દઈશું જો સરકાર અમારી પાટણ તાલુકાને સહાયમાંથી બાકાત રાખશે તો. અમારે ખેતીવાડી કરીએ છીએ, અમે ગરીબ માણસ છીએ, અમારે ખેતીવાડીમાં બગાડ બધો થઈ ગયો છે. કોઈ રવિયા, રીંગણ, એરંડા બધું અમારે ફેલ થઈ ગયું છે. એની અંદર કોઈ સરકાર અમને સાહિત ગરીબને આલે તો અમારા ગરીબની કોઈ બચાઈ થાય. અને અમે ધંધા મહેનતવાળા, હાથ મજૂરીવાળા છીએ, અમે અગાડી કોઈ નોકરી ધંધા છે નહીં અમારે. એના માટે કોઈ સહાય આલે અમને તો અમે ગરીબ માણસ જીવવા રજૂડ છીએ. અમારે શાકભાજી, પછી કપાસ અને એડા 3 વખત બોરી ગયા, 2 વખત, અને સરકાર સહાય આપતી નથી. એ ભગવાન કરે એમને સહાયતા પૂરે તો સારું, નકર નિષ્ફળ છે. જય માતાજી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આર્થિક સહાય પેકેજમાં પાટણ જિલ્લાના 6 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈ પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે હારીજ, રાધનપુર, શાંતલપુર સહિતના તાલુકાઓની ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ખેતરોની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર દ્વારા આર્થિક પેકેજ આપવા જરૂરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના પગલે ખેડૂતોનો ઊભો પાક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો, તેમજ ખરીફ પાકને પણ નુકસાન થવા પામ્યું હતું. આ બાબતે ખેડૂતોને પોતાની પ્રતિક્રિયા આપતા વરસાદના કારણે નુકસાન થયું હોવાની સરકાર દ્વારા આર્થિક સહાય આપવા માંગ કરી હતી, તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જરૂરી સર્વે કરી ખેડૂતોને ખરેખર ભારે નુકસાન થયું છે તેવા તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજોમાં લાભ આપવામાં આવવાનું જણાવ્યું હતું. પાટણ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખાસ કરીને નીચાણવાળા તાલુકાઓ છે, સમી, હારીજ, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર અને ચાણસ્માના ભાગોમાં પાણી ભરાયું હતું, જેમાં પાક નુકસાન થવા પામ્યું હતું. અને એના સર્વે માટે પાટણ જિલ્લામાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને માન્ય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ 31 જેટલી ટીમો બનાવી અને સર્વેનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અને લગભગ સર્વેના કામમાં પૂર્ણતાના આરે છે, ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અને સરકારશ્રીએ જે ખેડૂતોને મદદ કરવાની ભાવના સરકારશ્રીની હોય અને એ પ્રમાણેનું પેકેજ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલું છે, એનો લાભ ખેડૂતોને ચોક્કસ ટૂંક સમયમાં મળનાર છે. 1 તારીખથી ઓનલાઈન એપ્લિકેશન ખેડૂતો ગામના ઈ ગ્રામ સેન્ટર ઉપરથી કરી શકશે અને ખૂબ ઝડપથી આપણે સહાયનું ચૂકવણું પણ આ યોજના અંતર્ગત આપણે કરીશું. પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં અને શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, જેમાં આજ દિન સુધી રાધનપુર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કેસોની વાત કરીએ
તો 164 કેસો રાધનપુર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. તેમ છતાં રાધનપુરવાસીઓ કોરોના વાયરસની ગંભીરતા ન લેતા હોય તેમ કોઈપણ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા બજારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે રાધનપુરના નાયબ કલેક્ટર ડીબી ટાંક અને રાધનપુરના નાયબ પોલીસ અધિક્ષક સહિત પીઆઈ અને મામલતદાર સાથે નગરપાલિકાનો સ્ટાફ મળી રાધનપુર શહેરના મેઇન બજાર, ગંજ બજાર અને અન્ય શોપિંગ સેન્ટરોનો તથા એસટી બસ ડેપોમાં જઈને લોકોને સમજાવવામાં આવ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક ફરજિયાત પહેરવું તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા આમ જનતા અને વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા. ત્યારે ઠેર ઠેર ફરી રાધનપુરના નાયબ કલેક્ટર અને ડીવાયએસપીએ લોકોને વિનંતી કરી હતી કે હજુ કોરોનાની અસર જોવા મળી રહી છે જેથી કોરોનાની ગંભીરતાને સમજવા લોકોને અપીલ કરી હતી. તેમ છતાં પણ લોકો કોરોનાની ગંભીરતાને સમજીને સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો ના છૂટકે તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. આમ કોરોના વાયરસને ડામવા માટે લોકો પાસેથી સહકારની અપેક્ષા રાખી રાધનપુરના નાયબ કલેક્ટર લોકો સમક્ષ જઈને કામગીરી કરતા તેઓની કામગીરીને પ્રજાજનોએ સુંદર આલેખી હતી. આ પ્રસંગે રાધનપુર નાયબ કલેક્ટર ડીબી ટાંકે જિલ્લા સહિત રાધનપુર તાલુકામાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને લોકોમાં જાગૃતિ લાવવા આજરોજ તમામ વિસ્તારોની મુલાકાત લઈ લોકોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. WHO દ્વારા COVID-19 યાની કે કોરોનાને વિશ્વવ્યાપી મહામારી જાહેર કર્યા પછી આપ સૌ જાણો છો એમ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આહવાન પછી આપણે ભૂતકાળની નજીકના ભૂતકાળની અંદર 70 દિવસનું પણ વધુનું લોકડાઉન આપણે જાહેર કર્યું હતું. ત્યાર પછી જૂન મહિનાથી ક્રમશઃ આપણે આર્થિક ગતિવિધિઓ શરૂ કરી છે અને જનજીવન સામાન્ય બને એ માટે અનલોક 1, 2, 3 લઈને અત્યારે અનલોક 4 ચાલી રહ્યું છે. અનલોક 4 દરમિયાન એ જાણવા મળ્યું કે સ્થાનિક સંક્રમણ વધવા લાગ્યું છે, કેસો પણ વધવા લાગ્યા છે. તો આ સંદર્ભની અંદર લોકોમાં જાગૃતિ આવે અને લોકોની અંદર એટલું સમજ આવે કે ભાઈ આપણે કામ વગર બહાર ન નીકળીએ અને જો બહાર નીકળવાની જરૂર પડે તો માસ્ક પહેરી રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ, ખાસ કરીને બજારોની અંદર દુકાનદારો જે છે એ એમના દુકાન ઉપર સેનિટાઇઝરની વ્યવસ્થા રાખે, માસ્કની વ્યવસ્થા રાખે અને માસ્ક પહેરેલું હોય એવા લોકોને જ પોતાની વસ્તુઓ આપે અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાવે એ જવાબદારી દુકાનદારોની અને એક સામાન્ય જન તરીકે, એક નાગરિક તરીકે આપણે સૌની છે. એટલે એક રાધનપુર બજારની અંદર અને રાધનપુર તાલુકાની અંદર એક આવી સમજ આપવા માટે અને લોકોમાં જાગૃતિ કેળવવા માટે એક અભિયાનનું આયોજન કરેલું. એની સાથે આજે મારી સાથે ડીવાયએસપી શ્રી વાઘેલા સાહેબ, મામલતદાર શ્રી, પીઆઈ શ્રી, નગરપાલિકાનો સ્ટાફ, ત્યાં અમે બજારની મુલાકાત લીધી અને જ્યાં જ્યાં પણ વધારે ભીડ જોવા મળી ત્યાં દુકાનદારોને, લોકોને સમજાવ્યા છે અને જ્યાં મોટી ઉંમરના વ્યક્તિઓ જે નીકળ્યા હતા એમને પણ અમે સમજાવ્યા છે કે ભાઈ કામ વગર બહાર ન નીકળો. કેટલાક માતા પિતા જે છે એમના 10 વર્ષથી નાના બાળકોને પણ લઈને આવ્યા હતા, એમને પણ અમે સમજાવ્યું કે ભાઈ જરૂર ન હોય તો બાળકોને સાથે લઈને ન નીકળો અને આ જે કપરો સમય જે છે એ કપરો સમય જરા કાઢી નાખો તો આપણા માટે પણ એ બહુ સારી વાત રહેશે. પાટણ શહેરના ધાર્મિક સ્થળોમાં થયેલા દબાણોના મામલે પાલિકા દ્વારા નોટિસ આપી જમીન માલિકી અંગે વિગતો રજૂ કરવા જાણ કરવામાં આવતા લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો અને જે ધાર્મિક સ્થળો પર દબાણો હશે તે સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં આવે તે માટે પ્રાંત અધિકારી દ્વારા ધાર્મિક સ્થળોના સંચાલકો સાથે આગામી સમયમાં બેઠક કરવામાં આવનાર છે અને શહેરમાં અંદાજે 17 ધાર્મિક સ્થળો સહિત પાટણ પ્રાંત હદ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અંદાજિત 25 જેટલા સ્થળોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરવાનો આદેશ થતાં કલેક્ટર પાસે ધાર્મિક સ્થળોના દબાણોની યાદી મંગાવવામાં આવી હતી જેમાં પાટણમાંથી અંદાજે 25 જેટલા ધાર્મિક સ્થળો પર દબાણો થયા હોવાના પ્રાથમિક યાદી કલેક્ટર દ્વારા મોકલવામાં આવતા 10 વર્ષ બાદ ફરીથી આ દબાણો દૂર કરવા માટે કલેક્ટરના માર્ગદર્શન મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ધાર્મિક જગ્યાઓને દબાણના નામે તોડી નાખવાના મામલે સરકાર વિરુદ્ધ લોકોનો પોતાનો વિરોધ પણ પ્રદર્શિત કરી હિન્દુત્વના નામે આવેલી સરકાર આજે મંદિરો હટાવવા માટે નોટિસો પાઠવે તે કેટલા અંશે વ્યાજબી હોવાનું જણાવ્યું હતું અને જો મંદિરો તૂટશે તો લોકોની આસ્થા સાથે જોડાયેલા આ ધાર્મિક સ્થળો તોડતા પહેલાં
એમને મારી નાખ્યા બાદ મંદિરો તોડવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વર્ષો જૂનું છે, અહીંયા પહેલાં લીમડો હતો, એ પછી મંદિર બન્યું. ત્યાં આગળ હજુ નગરપાલિકાનો કોઈ વિરોધ થયો નહીં. હવે સત્તા બદલાતા આ રાજકારણી સ્ટંટના કારણે આ વિસ્તારના મંદિરોને નોટિસ આપવામાં આવી છે. હિન્દુત્વના મુદ્દા ઉપર આવેલી આ સરકાર જેવી કે તે હિન્દુત્વ વારે ઘડીએ કરે છે, તેમ છતાં જો હિન્દુઓના મંદિરોને આવી નોટિસો આપવામાં આવે તો લોકોની લાગણી દુભાય છે. જો આ મંદિરો તોડવામાં આવશે તો અમે ન બને એવા કામ કરશું. અમે આ મંદિર છે તો અમે પોતે ત્યાં સુઈ જઈશું. પહેલાં અમને મારી નાખો પછી મંદિર તોડો. શું નામ આપનું? અશ્વિનભાઈ. કયા કયા મંદિરો આવેલા છે? અહીંયા હનુમાનજીના મંદિરને આપી લઈ, સંકટમોચન હનુમાન દાદા, અહીંયા જોગણી માતા, બાજુંબાલા હનુમાન છે, બધા મંદિરોને નોટિસ આપી છે. ત્યારે વિરોધ પક્ષના નેતા ભરતભાઈ ભાટિયાએ પણ ગત ચૂંટણીમાં ભગવાન રામના નામે મત માંગી ધર્મના નામે એકબીજાને લડાવી મતોનું ધ્રુવીકરણ કરીને ધાર્મિક આસ્થા વચ્ચે એકબીજાના દુશ્મનો ઊભા કરી ફક્ત સત્તાની લાલસામાં આ હુકમને દબાવી દેવામાં આવ્યો હતો. અને આજે સત્તા પર આરૂઢ થયા બાદ 14 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટનો આદેશ યાદ આવતા તેઓએ રસ્તા પૈકીના ધાર્મિક દબાણો દૂર કરવા નોટિસો પાઠવવામાં આવી છે. અને આ ધાર્મિક સ્થળો લોકોની આસ્થાના કેન્દ્ર સમા હોવાથી ધાર્મિક સ્થળો જો તોડવામાં આવશે તો રોડ વચ્ચે ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. નામદાર સુપ્રીમ કોર્ટે સરકારશ્રીને વર્ષ 2006માં જે રસ્તા પૈકીના નડતરરૂપ કોઈ પણ ધાર્મિક સ્થળ હિન્દુ અથવા મુસ્લિમ સમાજના હોય એને તોડી પાડવાનો હુકમ કરેલો હતો. રામજી જ્યારે વનવાસ ગયા હતા, ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ હતો, તેમ ગત ચૂંટણીમાં રામના નામે મત માગી ધર્મના નામે એકબીજાને લડાવીને મતોનું ધ્રુવીકરણ કરીને ધાર્મિક આસ્થા વચ્ચે એકબીજા દુશ્મનો ઊભા કરીને ફક્ત સત્તાની લાલચમાં આ હુકમને દબાવી દેવામાં આવ્યો હતો. જ્યારે સત્તા ઉપર આરૂઢ થયા ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આ હુકમ, જેમ રામજીનો વનવાસ 14 વર્ષનો હતો, એ વર્ષ 2006થી આજે 2020 14 વર્ષે આ સરકારને એ હુકમ યાદ આવ્યો એવું લાગે છે. હું આપના માધ્યમથી કહેવા માગું છું કે પાટણ શહેરના હિન્દુ સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય અથવા કોઈ પણ અન્ય સમાજ હોય, એ રસ્તા પૈકીના જે મંદિરો છે એ બધા આસ્થાના કેન્દ્રો છે. આ મંદિરો 50-50, 100-100 વર્ષ, 200-200 વર્ષ જૂના મંદિરો છે. આ ધાર્મિક આસ્થાના મંદિરો સરકાર તરફથી કોઈ પણ નુકસાની કરવામાં આવશે તો એક મોટું આંદોલન અમે ધાર્મિક સ્થળોને, એ ચાહે હિન્દુનું હોય, મુસ્લિમ સમાજનું હોય, શીખનું હોય, ઈસાઈનું હોય કે અન્ય કોઈ પણ ધાર્મિક સ્થળનું હોય, એની જો લાગણી દુભાશે તો અમે રસ્તા વચ્ચે ઉતરીને આંદોલન કરીશું. અને પ્રાંત અધિકારીના મોનિટરિંગ નીચે પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક સ્થળો પર દબાણ છે કે નહીં તે બાબતે ખરાઈ કરી તેને દૂર કરી શકાય તે માટેના સ્થળોના માલિકોને જમીન માલિકીની ખરાઈ કરવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં પાટણ નગરપાલિકાના હદ વિસ્તારોમાં 17 ધાર્મિક સ્થળોને નોટિસ ઇસ્યુ કરી દિવસ 7માં જમીન માલિકી અંગેની વિગતો રજૂ કરવા માટેના સૂચનો અપાયા હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. પાટણ શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા 17 જેટલા ધાર્મિક દબાણોને હાલ નોટિસ આપવામાં આવેલી છે. સદર નોટિસ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા તથા મહેરબાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાટણની સૂચના અન્વયે આપવામાં આવેલી છે. અને હવે પછી જે કંઈ સંબંધિત ટ્રસ્ટીઓ કે સંચાલકો હશે એમને રૂબરૂ સાંભળી અને આગળ નામદાર કોર્ટની સૂચના મુજબ ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. તો પાટણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે પાટણ શહેર સહિત અંદાજિત 25 જેટલા ધાર્મિક સ્થળો છે જેમાં નાના મોટા દબાણ થયા હોવાની પ્રાથમિક માહિતીની યાદી તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન મુજબ હાલમાં નોટિસો ઇસ્યુ કરી છે અને વિગતોની ખરાઈ બાદ ટૂંક સમયમાં દબાણોવાળા ધાર્મિક સ્થળોના સંચાલકો કે ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી સંસ્થાઓ સ્વૈચ્છિક દબાણો દૂર કરે તે માટે અપીલ કરવામાં આવશે અને માલિકી અંગે વિગતો જાણવામાં આવવાનું જણાવ્યું હતું. માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2010માં અને 2008માં જે કેસ ચાલુ થયું આમાં તમામ જગ્યાએ જે ધાર્મિક દબાણો છે આની ઘડતરી કરવામાં આવી હતી.
પાટણ જિલ્લામાં આવા 25-30 ધાર્મિક દબાણો છે જેનો સમાવેશ આ યાદીમાં છે। તો સેન્સ સુપ્રીમ કોર્ટને આ યાદી આપવામાં આવી છે આ ધાર્મિક દબાણો દૂર કરવાની જવાબદારી જે તે નગરપાલિકા કે તાલુકા પંચાયત કે મામલતદારશ્રીની નક્કી કરવામાં આવી છે અને માર્ગદર્શન આમાં સતત માર્ગદર્શન અને મોનિટરિંગ કલેક્ટરશ્રીની નક્કી કરવામાં આવી છે। તો એના તહેત અમે એક મીટિંગ કરી હતી જેમાં તાલુકા પંચાયત મામલતદારશ્રી ચીફ ઓફિસર્સ જે જે લોકોના દબાણનો આ યાદીમાં સમાવેશ છે એમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે એમના દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે। અને સિન્સ સુપ્રીમ કોર્ટનો આદેશ છે તો આમાં કન્ટેમ્પ્ટનો પ્રશ્ન આવી શકે છે। આ કારણે અમે અમારા તરફથી પ્રયત્ન કરીએ છીએ કે આ દબાણ નિયમસર અને સમયસર દૂર કરવામાં આવે। समाचार पूर्ण करता पहला आजना मुख्य समाचार पर फरी एक नजर। પાટણ નગરપાલિકાના વાહન શાખા દ્વારા જીસીબીના ટાયરો બારોબાર મંગાવી નાખી દેવામાં આવતા સર્જાયો વિવાદ। પાલિકાના ચીફ ઓફિસર સામાન્ય સભાની ઉપરવટ જઈ નિયત કરેલ એજન્સી સિવાય ટાયરો ખરીદતા આવ્યા વિવાદમાં। તો કારોબારી ચેરમેન દ્વારા આ બાબતે આગામી સામાન્ય સભામાં મૂકી સામાન્ય સભા મંજૂરી ન આપે ત્યાં સુધી સૂચિ ચૂકવણું ન કરવા ચડાવવામાં આવી યાદી। અનાવાડા માર્ગ પર ફરીથી ઉકરડાનું સર્જાયું સામ્રાજ્ય। વોર્ડ ઇન્સ્પેક્ટરોને તેનું મોનિટરિંગ અને દેખરેખ રાખવા કરાયા હતા આદેશો। તો ચીફ ઓફિસરની સૂચનાની અવગણના કરતા ફરીથી ઉકરડા થયા યથાવત। સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાટણ શહેરના 17 ધાર્મિક સ્થળોને અપાઈ નોટિસ। ધાર્મિક સ્થળોને ખસેડવા નોટિસ આપતા જોવા મળ્યો વિરોધ પ્રદર્શિત। તો લોકોની આસ્થા સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોને ખસેડવામાં આવશે તો રોડ ઉપર ઉતરી આંદોલન કરવાની અપાઈ ચીમકી। તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। મને રજા આપશો, ધન્યવાદ।